હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત આજે આપણે ગણિતના પીરિયડમાં પ્રકરણ નવ એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક સીડબલ્યુમાં આગળ વધીશું સ્વાધ્યાય નવ પોઈન્ટ એકનો દાખલો નંબર છ સાત અને આઠ માટે હું લિંક મોકલાઉં છું તમારે એ લિંક ખોલીને સીડબલ્યુની નોટમાં દાખલા ગણી લેવાના રહેશે અગાઉના વિડીયોમાં મેં તમને દાખલો પહેલો બીજો અને દાખલો ત્રીજો ચોથો પાંચમો એના માટે પણ લિંક મોકલી હતી એ લિંક તમે ખોલીને દાખલા ગણી લીધા હશે અને આજે તમને દાખલો નંબર છ સાત આઠ માટે લિંક મોકલાઉં છું હવે હું તમને સમજાવું છું દાખલો નંબર નવ નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે એ આપણે જોવાની છે તો અહીં અપૂર્ણાંક છે એટલે અપૂર્ણાંક હોય એટલે પહેલા તો શું કરવાનું હોય છેદ છેદ સરખા સરખા કરવાના રહેશે અને કરવા માટે આપણે શું શોધીએ છીએ લસા તો શરૂઆત કરશું અહીં સંખ્યા મોટી શોધવા માટે છેદ સરખા કરવા પડે એટલે કે કઈ સંખ્યા મોટી છે કે કઈ સંખ્યા નાની છે એ કેવી રીતે આપણે શોધી શકીએ તો સંખ્યા સમત છેદી બને ત્યારે સમજછ છેદી એટલે કે બધાના છેદ સરખા હોવા જોઈએ અહીં આપણને સંખ્યા આપી છે બે ના છેદમાં ત્રણ અને પાંચ ના છેદમાં બે ચાલો બંનેના છેદ સરખા છે એટલે આપણે લસાઅ શોધીશું તો લસાઅ આપણે લઈએ તો જુઓ ત્રણ અને બે નો લસાઅ કેટલો થાય છ તો હવે બંને સંખ્યાનો છેદ છ બનાવવાનો છે ચાલો પહેલી સંખ્યા છે બે ના છેદમાં ત્રણ એટલે ત્રણનો છેદ આપણે છ બનાવવા માટે 3 ને કેટલા વડે ગુણીશું બે વડે એટલે પણ બે 2 ચાર અને છેદ બન્યો 6 હવે બીજી સંખ્યા 5 ના છેદમાં બે એનો પણ છેદ છ બનાવવા માટે જુઓ પાંચના છેદમાં બે છ બનાવવા માટે ત્રણ વડે ગુણશું એટલે અંશ પણ ત્રણ વડે ગુણાશે એટલે પાંચ તરી પંદર અને છેદમાં બે તરી છ ચાલો બંને સંખ્યાના છેદ જુઓ એક સરખા થઈ ગયા એટલે પહેલી સંખ્યા હવે બની બની ગઈ છેદમાં છેદમાં અને બીજી તો હવે આપણે અંશ જો મોટો હોય તો સંખ્યા મોટી કેવાશે અને અંશ નાનો હોય તો સંખ્યા મોટી તો હવે તમે જોઈ જ શકો છો અહીં કઈ સંખ્યા મોટી છે આપણને પૂછ્યું છે તો કઈ સંખ્યા તમને મોટી દેખાશે પંદરના છેદમાં છ પણ પંદરના છેદમાં છ આપણે બનાવી છે એટલે આ સંખ્યા કઈ હતી પાંચના છેદમાં બે 5 પાંચના છેદમાં બે એક 2 ના છેદમાં ત્રણ કરતા મોટી સંખ્યા છે ખ્યાલ આવી ગયો ને તો ચાલો દાખલો નંબર નવ એમાં પહેલો મેં તમને ગણાવ્યો હવે બીજો અને ત્રીજો તમારે જાતે ગણવાનો રહેશે હવે હું તમને ગણાવું છું દાખલા નંબર દસ દાખલા નંબર દસ માં જુઓ નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો તો ચડતા ક્રમમાં લખવા માટે પણ અહીં જો અપૂર્ણાંક છે એટલે આપણે એના છેદ સરખા કરશું તો જ અંશ નાનો કે મોટો એના આધારે સંખ્યા નાની મોટી શોધી શકીએ પરંતુ અહીં જુઓ પહેલામાં તો દરેક સંખ્યાના છેદ સરખા જ છે એટલે હવે આપણે શું જોવાનું રહેશે માત્ર અંશ એટલે અંશમાં જેનો અંશ નાનો એ સૌથી નાની સંખ્યા અને જેનો અંશ મોટો એ સૌથી મોટી સંખ્યા પરંતુ અહીં તો જુઓ ઋણ પૂર્ણાંકો છે એટલે ઋણ પૂર્ણાંકમાં સૌથી મોટી કઈ કહેવાશે એક ત્યાર પછી બે અને ત્યાર પછી ત્રણ ચાલો હવે દાખલો ગણશું અહીં બધી સમય સંખ્યાઓ સમચ્છેદી છે એટલે કે બધાના છેદ સરખા છે માટે જેનો અંશ મોટો તે સૌથી મોટી અને જેનો અંશ નાનો તે સૌથી નાની સંખ્યા છે એટલે ચડતા ચડતા ક્રમમાં ક્રમમાં ગોઠવતા નાની એટલે ઋણ બે ના છેદ માં પાંચ અલ્પવિરામ ઋણ એક ના છેદ પાંચ ચાલો અહીં તો બધી સંખ્યાના છેદ સરખા હતા એટલે તમને ઝડપથી ખ્યાલ આવી ગયો હજી એક બીજો દાખલો જોઈશું કે જેમાં છેદ જુદા હોય તો છેદ જુદા હોય ત્યારે આપણે સૌ પ્રથમ તો છેદને સરખા કરી લેવા પડશે એટલે લસાવ શોધવો પડે ચાલો હવે બીજો દાખલો જોઈશું ઓછા એક ના છેદમાં ત્રણ ઓછા બે ના નવ ઓછા ચાર ના ત્રણ વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સબુક ની અંદર એક ના ત્રણ એવી રકમ લખાણી છે તો તમારે રકમમાં થોડો સુધારો કરવાનો રહેશે ઓછા એકના છેદમાં ત્રણ તમે લખશો સ્ટાર્ટ કરશો અહીં બધી સંખ્યાનો છેદ સરખો નથી આથી છેદ સરખો કરવા લસા શોધવો પડે જુઓ એકનો ત્રણ એકનો નવ એકનો ત્રણ તો હવે જુઓ ત્રણ અને નવનો લસા નવ છે આપણને લસા મળી ગયો એટલે હવે દરેકના છેદ સરખા કરશું પહેલી સંખ્યા છે ઓછા એકના છેદમાં ત્રણ તો એનો લસા નવ મળ્યો એટલે નવ કરવા માટે ઓછા એક છેદમાં ત્રણ ત્રણ ને નવ કરવા માટે ત્રણ વડે ગુણશું એટલે અંશ પણ ત્રણ વડે ગુણાશે એટલે એક તરી ત્રણ અને ઓછાનું નિશાન એટલે ઋણ ત્રણ એટલે ઓછા ત્રણના છેદમાં નવ હવે બીજી સંખ્યા જેનો છેદ નવ છે જ એટલે એને આપણે એક વડે ગુણી લેશું એટલે અંશમાં ઓછા બે ગુણ્યા એક છેદમાં નવ ગુણ્યા એક એટલે ઓછા બેના છેદમાં નવ ત્રીજી સંખ્યા છે ઓછા ચારના છેદમાં ત્રણ હવે અહીં પણ છેદ નવ કરવા માટે ત્રણ વડે ગુણીશું એટલે અંશ પણ ત્રણ વડે ગુણાશે એટલે છેદમાં ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી જ ગઈ હશે જુઓ પહેલી સંખ્યા અહીં બતાવી ઓછા ત્રણના છેદમાં નવ બીજી ઓછા બે ના છેદમાં નવ અને ત્રીજી ઓછા બાર ના નવ તો ચર્તા ક્રમમાં ગોઠવવા માટે સૌથી નાની સંખ્યા આપણે પહેલા લખીશું એટલે ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ આવશે ઋણ બારના છેદમાં એટલે ઓછા બારના છેદમાં નવ ત્યાર પછી ઓછા ત્રણના છેદમાં નવ અને છેલ્લે આવશે ઓછા બે ના છેદમાં નવ પરંતુ આ તો આપણે બનાવેલી સંખ્યા છે આપણે તો રકમમાં જે આપી હોય એ જ સંખ્યા મૂકવાની રહેશે એટલે ચઢતા ક્રમમાં ગોઠવતા ઓછા ચારના છેદમાં ત્રણ અલ્પવિરામ ઓછા એકના છેદમાં ત્રણ અલ્પવિરામ ઓછા બે ના છેદમાં નવ ખ્યાલ આવી ગયો ચાલો દાખલા નંબર દસ માં મેં તમને પહેલો અને બીજો ગણાવ્યો હવે ત્રીજો દાખલો તમારે જાતે જ સી ડબલ્યુ માં ગણવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સી ડબલ્યુ ની નોટમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક પૂર્ણ થયો હવે નવ પોઈન્ટ બે માં સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એવા દાખલા તમને આપ્યા છે

રહેશે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે જેવા જ દાખલા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના સ્વાધ્ય પોથી આપ્યા છે એ સ્વાધ્ય પોથી દાખલા હું તમને નેક્સ્ટ પિરિયડમાં ગણાવીશ